જૂનાગઢ કેશોદના અજાબ ગામે ચાર માસથી અટકેલો ગટરનો પ્રશ્ન ઉકેલાયો. વિવિધિત ગટરનું કામ આખરે ફરીથી શરૂ થયું. વહીવટીતંત્ર અને સામાજિક આગેવાનો દ્વારા મધ્યસ્થી બનીને હકારાત્મક વલણ અપનાવ્યું. લાંબા સમય બાદ ગટરનું કામ શરૂ થતાં ગ્રામજનોમાં ખુશી. કેશોદ તાલુકાના અજાબ ગામે આવેલ શ્રી કેશવ દર્શન એપાર્ટમેન્ટનું ગટરનું પાણી જાહેરમાં ફેલાતું હતું, જેના કારણે ગ્રામ્યવાસીઓને પારાવાર હાલાકી ભોગવવી પડતી હતી અને ચાર માસ અગાઉ કેશોદ વહીવટીતંત્રને લેખિતમાં રૂબરૂ રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય ઉકેલ આવતો ન હતો. શ્રી કેશવ દર્શન એપાર્ટમેન્ટની ગટરનું પાણી ભૂગર્ભ ગટર વ્યવસ્થા કરી નિકાલ કરવામાં આવે તો જ કાયમી ધોરણે સમસ્યા દૂર થાય તેવું હતું. અજાપ સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ અખેરાએ મધ્યસ્થી બનીને હકાર મગનભાઈ અઘેરા, પ્રમુખ સહકારી મંડળી અજાબ ગામે છેલ્લા ચાર મહિનાથી કેશવ દર્શન એપાર્ટમેન્ટની અંદર તેની હજમ ઉભરાઈ જતા તે પાણી રોડ ઉપર આવતું હતું. આ બાબતે વારંવાર મામલતદારને રજૂઆત કરી, DDOને રજૂઆત કરી, પંચાયતને રજૂઆત કરી, એનો કોઈ ઉકેલ નહોતો આવતો. કોઈને કોઈ પ્રશ્ને મડાગાંઠ સર્જાતી હતી અને ગ્રામ લોકો આ પાણીથી ખૂબ મોટી પરેશાની ભોગવી રહ્યા હતા. એવા સમયે વિવિધ મીડિયાએ પણ આ પ્રશ્ને ઉકેલ આવે એવા પ્રયત્નો કર્યા અને મીડિયા મારફત રજૂઆત પણ કરી, છતાં પણ ઉકેલ ન આવતા. છેલ્લા ચાર પાંચ દિવસ પહેલાં તાલુકા વિકાસ અધિકારી ચાવડા સાહેબ, અજાબના વેપારીઓ, આગેવાનો સાથે મીટિંગ કરાવી અને સૌને સહમત હોય, સૌની સહમતી સાથેના નિર્ણય લેવાના અને આ કામ ઝડપથી પૂરું થાય તેવો સૌ લોકોએ અભિપ્રાય આપ્યો અને ગામ લોકોની મુશ્કેલી પણ વહેલામાં વહેલી તકે ઉકેલાય એ બાબતે સૌ સહમત થતાં આજે એપાર્ટમેન્ટમાંથી નીકળતા ગટરના પાણીની પાઇપલાઇન નાખવા માટેનું કામ શરૂ થતાં સૌ સાથે રહી અને આ કામ વહેલામાં વહેલી તકે પૂરું થાય અને ગામ લોકોની મુશ્કેલીનો અંત આવે એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.